આગળ વાત કરીએ નડિયાદના ખેડાની, તો નડિયાદમાં સાકર પૂનમ વર્ષમાં એક જ વાર મહા આરતી અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં માઘી પૂનમની ઉજવણી કરવામાં આવી. ડાકોરના ઠાકોરના દર્શન કરવા લાખો ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું. તો નડિયાદમાં પણ સાકર વર્ષા નિમિત્તે લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. તો મહાપૂર્ણિમાના અવસરે મહારાજ શ્રી જીવિત સમાધિ લીધી હતી અને આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી. આ પરંપરાના ભાગરૂપે દર વર્ષે મહાપૂર્ણિમાના અવસરે આ દિવ્ય સાકર પ્રતિકરૂપ કરવામાં આવે છે. નડિયાદના સંતરામપુર મંદિરમાં રવિવારે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધિ મહોત્સવ નિમિત્તે મંદિરના રામદાસજી મહારાજજીની આજ્ઞા અને પૂજ્ય સંતરામ મહારાજ ગાદીના તથા દિવ્ય જ્યોતના શુભ આશીર્વાદ સાથે દિવ્ય સાકરનો કાર્યક્રમ યોજાયો. પરમ પૂજ્ય સંતરામ મહારાજ 192 વર્ષે મહાનિર્વાણ દિવસે સમાધિ લીધી હતી. ત્યારથી મંદિરમાં સંતરામ મહારાજનો સમાધિ મહોત્સવ ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ, આપના ઈષ્ટ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે 192 વર્ષ પહેલાં જીવિત સમાધિ લીધી હતી. મહારાજ શ્રી ભગવાન દત્તાત્રેયના અવતાર છે. ગિરનાર પરથી વિચરણ કરતાં કરતાં અહીંયા નડિયાદમાં આવીને વસેલા. પૂજાભાઈ ભક્ત એને વશ થઈને મહારાજે અહીંથી આગળનું વિચરણ થોપાવી દીધેલું અને મહારાજ શ્રીએ સમાધિ લીધી ત્યારે એમના કહેવા પ્રમાણે 2 ઘીના દીવા, ઘી અને દિવેટથી તૈયાર રાખેલા અને મહારાજશ્રીએ એમની ચેતના યોગ માર્ગે અહીંયા બ્રહ્મરગ્નમાંથી બહાર કાઢી અને એ ચેતનાથી દીવા પ્રજ્વલિત થયેલા. એ જ્યોત સ્વરૂપે આજે પણ અહીંયા યોગીરાજ મહારાજ બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે.